हेलो, गुड मॉर्निंग थर्ड स्टैंडर्ड। हाउ आर यू ऑल? केम छो बधा? सारूँ छे ने तमारी स्टडीज़? ने केवुं जाय छे? बहु टाइम पछी आपणे मळीए छे। आई होप तमारुं पहेलानुं बधुं ज वर्क्स मारी एब्सेंसमां जे आपेलुं छे ए कम्प्लीट थई गयुं हशे। ओके, हवे आपणे आगळ वधीए छे। आपणे पार्ट 12, जुदा जुदा काम। काम एटले बधानो वर्क्स, जे बधा एकबीजा वर्क्स करता होय छे। एमां अलग अलग एक छोकरी होय छे चुनमुन नामनी। ए फूल डे में केटला बधा अलग अलग लोकोने मळे छे काम थी, एनी आ स्टोरी में बात कहेवामां आवी छे। तो चलो आजे आपणे स्टोरी में आगळ वधीए। चुनमुन ने जुदा जुदा लोकोने मळवानुं बहु गमे। ते याद करवा मांडी कि पोते आखा दिवस में विविध काम माटे केटला लोकोने मळे छे। मतलब एक दिवस ए बैठी होय छे तो एने एवुं याद आवे छे कि हूँ फूल डे केटला केटला लोकोने मळुं छुं। सवारे उठे तो पहला दूधवाड़ा बहन आए। सौथी पहला तमारा घरे ने कोई जेना घरे दूध घरे आपवा आवे छे एना घरे सौथी प्रथम, मतलब ज्यारे आपणे सूता होय त्यारे फर्स्ट डोरबेल कोनी वागे? दूधवाड़ा भाई अथवा बहननी। पछी बीजा आवे पेपरवाड़ा भाई। गुजराती अने अंग्रेजी बंने छापा आपी जाए पेपरवाड़ा भाई। पेपर ने बीजू छापा पण कहेवामां आवे छे। तो ए कोण आवे छे? पेपरवाड़ा भाई। ए अंग्रेजी एटले इंग्लिश ने गुजराती में अंग्रेजी भाषा कहेवाय छे। तो अंग्रेजी अने गुजराती बंने पेपर आपी जाय छे। त्रीजा आवे माळी भाई। रोज चुनमुन ने बगीचामांथी एक फूल आपे। कोण आवे छे पछी? माळी भाई। माळी भाई एने बगीचामांथी, मतलब एमनी जे आगळ गार्डन होय छे एमांथी बगीचानी देखरेख करे, एनी सार संभाळ लें अने एनेमांथी एने एक गुलाबनुं फूल तोड़ीने आपे छे। એટલામાં તો ચુનમુનની નિશાળે જવાનો સમય થઈ જાય। દરવાજા પાસે મોટી બસ આવીને ઊભી રહી જાય। આટલો બધો પ્રોગ્રામ થયા પછી આ 3-4 જણને મળ્યા પછી એમાં તો એની સ્કૂલમાં જવાનો મોર્નિંગમાં એને ટાઈમ થઈ જાય છે અને મોટી બસ એને હોર્ન વગાડીને બોલાવે છે અને ચુનમુન ફટાફટ તૈયાર થઈને બસમાં બેસી જાય છે। નિશાળમાં રોજ વાલા મિત્રો અને શિક્ષિકા સાથે ભણવાની ને રમવાની કેવી મજા! તમે બધા અને અમે આપણે બંને જણા આ બધું બહુ જ મિસ કરીએ છીએ। જે સ્કૂલમાં આવીને તમે ભણો છો, તમારા ફ્રેન્ડ્સ સાથે બેસીને, ટીચર સાથે આમને સામને, એ બધું જ મિસ થાય છે અત્યારે આપણે। પણ કંઈ વાંધો નહીં, બહુ જલ્દી આપણે ફરીથી મળીશું। તો એને પણ આવી રીતે સ્કૂલમાં જવાની અને એ બધું કરવાની બહુ જ મજા આવે છે। દર મહિને નિશાળમાં બાળકોની ડાક્ટરી તપાસ હોય। ડાક્ટરી મતલબ ડૉક્ટર જે મેડિકલ ચેકઅપથી આપણે ઓળખીએ છીએ, એવી રીતે પહેલાંના જમાનામાં બી સ્કૂલમાં પણ મંથલી, મતલબ દર મહિને એ લોકોને આવી રીતે એક ડૉક્ટર આવે અને એમનું બોડીની, મતલબ જે જે અમુક જે પાર્ટ્સ હોય એનું ચેકઅપ થાય। એટલે બાળકો ડૉક્ટર બેન અને દાંત, એટલે બાળકોના ડૉક્ટર બેન અને દાંતના ડૉક્ટર આવે। મેઇનલી જે આપણે નાના બચ્ચા હોય છે તો એ લોકો જે ફૂડ્સ ને બધું ખાતા હોય છે એને રિલેટેડ એ લોકોને દાંતમાં બહુ જ પ્રોબ્લેમ્સ થતા હોય છે, તો એના માટે એ લોકોને દાંતના ડૉક્ટર અને બીજા એક ડૉક્ટર એવી રીતે બંને જણા તપાસ કરવા માટે આવે છે। ચુનમુન નિશાળે ગઈ હોય ત્યારે પપ્પા ફેક્ટરીએ જાય અને મમ્મીને બેંક ઉતારતા જાય। પપ્પા, એના પપ્પાનો શું બિઝનેસ હતો? ફેક્ટરીએ જતા હતા અને રસ્તામાં બેંક, એને મમ્મીને બેંકમાં, કે બેંકમાં પણ બહુ જ બધા કામ હોય છે આપણે, તો એની મમ્મી બેંકમાં એ બધા કામ કરવા જતી। તે પાછી આવે તો ઘરે બા એની રાહ જોતા હોય। પપ્પા ઘરે આવે પછી બંને શાક માર્કેટ જઈ શાક લે। બા મતલબ એના દાદી, દાદી પણ એને, એ ઘરે આવે તો એના દાદી પણ એને રાહ જોતા હોય છે અને પપ્પા આવે પછી શાક માર્કેટ જાય શાક લઈને અને મમ્મીને રિટર્નમાં લેતા આવે। આવતા આવતા રસ્તામાંથી ધોબણ પાસે ઇસ્ત્રીના કપડાં પણ લાવે। એમને નજીક કોણ હતું? ધોબણ। ધોબણ એટલે જે આપણા નવા કપડાં, જે અમુક કપડાં હોય જે આપણે ઘરે વોશ નથી કરી શકતા, તો એના માટે એ બહાર, મતલબ લોન્ડ્રીમાં, આપણે અત્યારે લોન્ડ્રી શબ્દથી યુઝફુલ છે, તો એ લોકો પણ પહેલાંના જમાનામાં પણ ધોબણને કપડાં આપતા હતા અને એની પાસે ઇસ્ત્રી કરાવતા હતા। આજે તો બાના ચંપલ તૂટી ગયા તો રસ્તામાં મોચીને પણ મળતા આવ્યા। શું થયું? આજે એના બાના ચંપલ પણ